જેના ગળામાં ભગવાનની કંઠી હોય એને ભૂત પ્રેતનો ઉપદ્રવ હોઈ શકે નહીં. જેના મુખમાં ભગવાનનું નામ હોય એને ભૂત પ્રેત કંઈ કરી શકે નહીં, એ વાત 100% સાચી. પણ છતાં પણ ઘણી વાર એવા સમાજમાં પ્રસંગો જોવા મળે છે, કદાચ તમે જેવું કંઈ અનુભવ કર્યો હોય અથવા તો તમારા પરિવારમાં ઓળખીતામાં આવી ક્યારેક ઘટના ઘટતી હોય, કંઠી પહેરેલી હોય, ભગવાનનો ભગત હોય અને એને પણ વળગાડ વળગતો હોય, ભૂત પ્રેતનો ઉપદ્રવ થતો હોય, તો સમજવું શું? તો શું એ કંઠી ખોટી કે પછી બધી વાતો ખોટી, શું સમજવું? બહુ મજાની વાત છે, પ્રસંગ જરાક સાંભળવા જેવો છે રી ભક્તો. કંઠી લાકડાની છે, કાષ્ટની છે. એ કંઠીનો મહિમા માત્ર પહેરી લેવા માત્રથી નથી, કંઠીનો મહિમા જીવન ચારિત્ર અને ભગવાનની નિષ્ઠાને આધારે છે. તમે વાત કરો છો કંઠી પહેરી લીધી હોય અને વળગાડની વાત, પણ ઘણા બધા કેસ એવા પણ છે. દીક્ષા પ્રાપ્ત કરેલી હોય, મહાદીક્ષા પ્રાપ્ત કરેલી હોય એને પણ વળગાડ વળગાના દાખલાઓ છે. તો મહાદીક્ષાનો પાવર શું? મહાદીક્ષાનો પાવર એ જ છે કે જ્યાં સુધી જીવન પવિત્ર હોય, ભગવાનની પૂરી નિષ્ઠા હોય અને નિયમ ધર્મમાં દ્રઢતા હોય ત્યાં સુધી કંઠી વગેરે બધું આપણને આપણું રક્ષણ કરે છે. એના વગર એ પણ રક્ષણ કરતું નથી. એની શરત છે, એની એની એક વ્યવસ્થા છે, એનો નિયમ છે. એ તો જ કામ કરે કે જો એની સાથે નિષ્ઠા, નિયમ, ધર્મ વગેરે બધું જોડાયેલું હોય તો. નહીતર તો આખી દુનિયા 2 રૂપિયાની કંઠી લઈને ગળામાં નાખી જ દે, એનો શું મતલબ છે? એનું કોઈ વિશેષ નથી. વિશેષતા એની સાથે રહેલા નીતિ, નિયમ, ધર્મ, મર્યાદા એના પાલન કરવામાં છે. અને એ જ ભગવાનના ભગત કહેવાય, એ જ ભગવાનના આશ્રિત કહેવાય કે જે એ કંઠીના નિયમોનું બરાબર પાલન કરે. અને ભગવાન એના જ જવાબદાર છે કે જે ભગવાનની આપેલી મર્યાદાઓ એનું ઉલ્લંઘન ન કરે. અને મર્યાદામાં રહેતા હોય એના જ ભગવાન જવાબદાર છે, એની ભગવાન રક્ષા કરે છે. એને કદાચ કંઈ સંકટ આવ્યું હોય તો પછી એના જમાન ભગવાન થાય છે. માટે વાલા ભક્તજનો, એક વાત ખાસ નોંધી રાખજો કે માત્ર કંઠી પહેરવાથી આ તકલીફો આપણી દૂર થઈ જાય એમ નહીં, પણ કંઠી પહેર્યા પછી કંઠીને યોગ્ય થવું, એને લાયક થવું, એને માટેના જે નિયમો છે, વર્તમાન છે, એનું પૂર્ણપણે પાલન કરવાનો અભ્યાસ કરવો, ભગવાનની નિષ્ઠા દ્રઢ રાખવી, ભગવાનની ભક્તિ આપણા જીવનમાં વધારે ને વધારે વધતી જાય એ જરૂરી છે. અને એવી નિષ્ઠા સાથે જેના ગળામાં કંઠી હોય, એવા નિયમ ધર્મ સાથે જે ભગવાનના આશ્રિત થયેલા હોય એને ક્યારેય ભૂત પ્રેતનો ઉપદ્રવ હોય નહીં. અને કદાચ 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 0.001% આવો ઉપદ્રવ કદાચ થાય તો પછી ભગવાન કે ભગવાનના મોટા સંતો ઘડીના 6ઠા ભાગમાં એના દુઃખને દૂર કરે અને એને સુખીઓ કરે છે. પણ પહેલી જવાબદારી આપણી છે, પહેલી ફરજ આપણી છે કે માત્ર કંઠી એ સંપૂર્ણતા નથી, કંઠીના નિયમો પાળવા એ આપણી પૂર્ણતા છે. માટે હરિભક્તો ખાસ આ વાતને ધ્યાનમાં રાખશો અને કંઠીની મર્યાદા કાયમને માટે જાળવી રાખીએ.